બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો 14મી એપ્રિલના રોજ સિનેમાઘરોમાં પ્રસારિત થઈ રહેલ ફિલ્મ છીપકલીનું અમદાવાદ ખાતે પ્રમોશન યોજાયું હતું. ફિલ્મ છીપકલી 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મના પ્રમોશન અર્થે એક્ટર યશપાલ શર્મા, યોગેશ ભારદ્વાજ અને તનિષ્ઠા બિસ્વાસ તથા ડિરેક્ટર કૌશિક અમદાવાદના મહેમાન બન્યા હતા. આ ફિલ્મ 14મી એપ્રિલે 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. લાઇમલાઇટ એન્ટરટેઇનમેન્ટના કેવિન પટેલ દ્વારા સમગ્ર ઇવેન્ટનું ખૂબ જ સુંદર રીતે કરાયું આયોજન. આ ફિલ્મ જોવા મળશે કે આપણે જે પણ કરીએ છીએ તે આપણને એવું લાગે છે કે કોઈ જોઈ રહ્યું નથી, પણ કોઈ તો છે જ આપણને જોઈ રહ્યું છે. આ ફિલ્મ વિખ્યાત લેખક વિનોદ ગોસલાના પુસ્તક છાયા જાપન અને કૌશિક કાનના પુસ્તક ટીક ટીકર ડાક પર આધારિત છે, જે અગાઉ નાટકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી અને હવે તેને ફિલ્મમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ વાર્તામાં ગરોળી ગરોળીનો ઉપયોગ માત્ર રૂપક તરીકે જ નહીં, પરંતુ શારીરિક રીતે સહ અસ્તિત્વ ધરાવતા પાત્ર તરીકે પણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બોલિવૂડ અભિનેતા યશપાલ શર્મા છીપકલી ફિલ્મમાં એક અનોખા પાત્રમાં જોવા મળશે. તેમનો દમદાર અભિનય અને સંવાદો ફિલ્મને અન્ય ફિલ્મો કરતાં અલગ તારે છે. કોલકાતા સ્થિત કૌશિક કાર દ્વારા દિગ્દર્શિત છીપકલીએ અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી છે. સંજીવ રાજપૂત, ZSTV અમદાવાદ.